રાજકોટમાં સ્મશાનના લાકડાના કૌભાંડ બાદ વીટીવી ન્યૂઝે રાજકોટના બાપુનગર સ્મશાન ગૃહમાં રિયાલિટી ચેક કર્યું, જેમાં સ્મશાનમાં પલળેલા લાકડા હોવાનો ખુલાસો થયો છે. સાથે લાકડાના અભાવે સ્મશાન લવાતા મૃતદેહના ડીઝલથી અંતિમ સંસ્કાર થતા હોવાનો પણ ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સ્મશાનમાં મોકલવાના લાકડામાં કૌભાંડ થયું છે. વરસાદમાં ધરાશાયી થયેલા વૃક્ષના લાકડા કૌભાંડીઓએ બારોબાર વેચીને કૌભાંડ કર્યું છે. ત્યાં એક કહેવત છે કે મહાણેથી લાકડા પાછા ન આવે, પરંતુ અહીંયા તો લાકડા જ નથી પહોંચ્યા. રાજકોટ મહાનગરપાલિકાની ગાર્ડન શાખા જેટના વૃક્ષો ધરાશાયી થતા હોય છે તેને કટિંગ કરીને અલગ અલગ રાજકોટના સ્મશાન ગૃહમાં જે અંતિમ વિધિ માટે મોકલતા હોય છે, પરંતુ આ લાકડાની ચીઠીઓ મહાનગરપાલિકામાંથી તો નીકળી ગઈ છે પરંતુ સ્મશાને નથી પહોંચી. આ મહાકૌભાંડ રાજકોટમાં ચાલી રહ્યું હતું. અંતિમ વિધિના લાકડા પણ કોણ ખાઈ ગયું છે તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. આ દ્રશ્યો છે જે બાપુનગર સ્મશાન ખાતે જે ગાડીઓની ચીઠીઓ ફાળવામાં આવી છે, પરંતુ અહીંયા જે લાકડા છે તે પહોંચ્યા નથી. આ જે દ્રશ્યો છે કે જે લાકડા આ લોકોના પડ્યા છે તે પણ ભીની હાલતમાં જોવા મળી રહ્યા છે, એટલે તેઓને સૂકા લાકડા માટેનું કોઈ વ્યવસ્થા છે તે નથી કરવામાં આવી રહી. ત્યારે તેઓ ડીઝલથી અંતિમ વિધિ છે તે કરી રહ્યા છે. સૌથી મોટો સવાલ આ દ્રશ્યો છે. અહીંયા રાજકોટનું આ બાપુનગર સ્મશાન આવેલું છે, અહીંયા અંતિમ વિધિ માટે પણ અત્યારે બહુ મુશ્કેલી છે તે પડી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ કે આ લાકડા કોણ ખાઈ ગયું છે, શું અંતિમ વિધિના પણ લાકડા ખવાઈ જાય છે. મહાનના લાકડા જ્યારે લોકો સામેથી દેવા આવતા હોય છે, પરંતુ આ તો સાવ છેલ્લી અને નિમ્ન કક્ષાની વાત છે તે સામે આવી રહી છે કે જેટના બાપુનગર સ્મશાનની આ સમગ્ર દ્રશ્યો દેખાડવા માંગીશ કે આ બાપુનગર સ્મશાન છે તે રાજકોટનું કે જ્યાં લાકડા મહાનગરપાલિકા દ્વારા મોકલવામાં આવ્યા છે પરંતુ હજુ સુધી પહોંચ્યા નથી. વચ્ચેથી કોણ ગટગટાવી ગયું તે મોટો સવાલ ઉઠી રહ્યો છે. ત્યારે અહીંયા જે ભીના લાકડા છે જે અંતિમ વિધિ માટે જે લોકો આવતા હોય છે તેને પણ ભારે તકલીફ છે તે પડતી હોય છે. ત્યારે સૂકા લાકડા હજુ સુધી પહોંચ્યા નથી ને તેમની ચીઠી તો પાટી ગઈ છે. ત્યારે આ મહાકૌભાંડને લઈને હવે શું નવા ખુલાસા થાય છે તે પણ જોવાનું રહેશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેયર, વીટીવી ન્યૂઝ, રાજકોટ.